नवसारी जिल्लामां कमोसमी वरसादथी शियाळु पाकना नुकसानने लईने खेडूतोनी चिंतामां वधारो थयो छे। हवामान खातानी आगाहीने पगले नवसारीमां वरसादनी शरूआत थता जनजीवन प्रभावित थवा साथे खेत पेदासने भारे नुकसान थवानी भीति सेवाई रही छे। आगाहीने पगले थयेला मावઠાને કારણે નવસારી શહેરના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે। ધુમ્મસિયા વાતાવરણમાં લોકોને ચોમાસુ અને શિયાળો આવી બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે। આગાહીના પગલે દક્ષિણ ગુજરાતમાં છેલ્લા અનેક વર્ષોથી શિયાળાની ઋતુમાં કમોસમી વરસાદ વરસવાની પેટર્ન યથાવત રહેવા પામી છે। શિયાળુ પાકને નુકસાન પહોંચાડતો કમોસમી વરસાદ ખેડૂતોને પાયમાલી તરફ લઈ જશે તેવી સ્થિતિ ઉત્પન્ન થઈ છે। હવામાન વિભાગે છેલ્લા બે દિવસથી દક્ષિણ ગુજરાત સહિત નવસારી જિલ્લામાં વરસાદની આગાહીને પગલે સમયસર શરૂ થયેલા માવઠાને કારણે શહેરના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે। ધુમ્મસ વાતાવરણમાં લોકોને ચોમાસુ અને શિયાળો આવી બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે। ખેતીમાં નુકસાનની વાત કરવામાં આવે તો આ કમોસમી વરસાદ ચીકુ કેરી સહિત શાકભાજી પાક અને ઉનાળુ ડાંગરને નુકસાન પહોંચાડી શકે તેમ છે, જેને લઈને ખેડૂતો ચિંતામાં ગરકાવ થયા છે। છેલ્લા ત્રણ વર્ષથી શિયાળાની ઋતુમાં માવઠું નિયમિત બન્યું છે, જેને લઈને ખેતીમાં બદલાયેલું વાતાવરણ નુકસાની સર્જી શકે છે। નવસારી જિલ્લામાં પૌઆ ઉદ્યોગમાં જયા અને ગુર્જરી નામના ડાંગરની પાકની મોટી માત્રામાં માંગ છે, જેથી આ માવઠાને કારણે ડાંગરના પાકની ગુણવત્તા બગડે તો તેની સીધી અસર પૌઆ ઉદ્યોગ પર થઈ શકે તેમ છે, જેને કારણે ખેડૂતોને બગડેલી ગુણવત્તાવાળા માલ સામે આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવી શકે તેમ છે। NTC News, નવસારી।